અને સમાચાર પર નજર કરીએ. સુરતમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. બાળકને મોબાઈલ થમાવી દેતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. રતનપુરી સોસાયટી નજીક બાળક રોડ પર પહોંચ્યું. વાહનોની અવર જવર વચ્ચે બાળક મોબાઈલ સાથે રોડ પર પહોંચ્યું. 4 વર્ષનું બાળક મોબાઈલ જોતા જોતા કામરેજ 4 રસ્તા પર પહોંચ્યું. રોડ ક્રોસ કરતા બાળક પર પોલીસ જવાનની પડી નજર. પોલીસ જવાનને બાળકને પકડીને પરિવારનો સંપર્ક કર્યો. પોલીસ જવાનની સતર્કતાને કારણે બાળકનો જીવ બચી ગયો છે. સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ જોવા મળ્યું છે. મોબાઈલમાં મશગુલ થઈને નીકળતું બાળક નજરે પડ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, સમગ્ર ઘટનાક્રમ શું રહ્યો હતો અને હાલમાં શું જાણકારી? મોબાઈલ આપ્યા બાદ તેમના બાળક પર કેવી અસર થાય છે. દાહોદથી સમાચાર. 5 લાખની નકલી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે. મેઇન બજારમાંથી 2 યુવકોની ધરપકડ કરી 500 ના દરની 5 લાખની નકલી નોટ ઝડપાઈ છે. કમલેશ સંગાડા અને મંગળિયા ડામોરની ધરપકડ થઈ છે. અન્ય 2 આરોપી ફરાર થયા છે. 500 ના દરની 5 લાખની નકલી નોટ ઝડપી લેવામાં આવી છે. ક્યાંથી લાવ્યા હતા, ક્યાં આંગળ આપવાની હતી એ તમામ મુદ્દાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અન્ય 2 આરોપીઓ ફરાર થઈ ગયા છે કે જેને પણ પોલીસ પકડવા માટે કામ પર લાગી છે. જે મોબાઈલનો ઉપયોગ કરતા હતા તે પણ ટ્રેક ન થઈ શકે તે પ્રમાણેનો મોબાઈલ વાપરવામાં આવતો હતો. કથવાર મેઇન બજારમાંથી 2 યુવકોને પકડી લેવામાં આવ્યા છે. 500 ના દરની નોટ અત્યારના સૌથી મોટી ચલણી નોટ તરીકે ભારતમાં ચાલી રહી છે. ત્યારે તે ચલણી નોટોની ખોટી ચલણી નોટો બનાવી અને માર્કેટની અંદર સર્ક્યુલેટ કરવાનો પ્લાન હોવાનું પ્રાથમિક જાણકારી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક સૌરભ પાસેથી મેળવીએ. સૌરભ, જે રીતે પોલીસે 2 લોકોને પકડ્યા છે, ક્યાંથી આ 5 લાખ રૂપિયાની નોટો લાવ્યા હતા, શું આગળ તેનો વહીવટ હતો? જે ચોક્કસ છે એસઓજી પોલીસે જુદા જુદા ઘરની જે નકલી નોટો ઝડપી પાડી છે. દાહોદ તાલુકાના જે કટવારા મેઇન લાઈન જે મેઇન બજાર છે ત્યાંથી 2 યુવકો પાસેથી આ નકલી નોટો ઝડપાઈ હતી, જેમાં પોલીસે 500 ના દરની 1015 જેટલી નકલી નોટો ઝડપી પાડી હતી. કુલ 5 લાખ ઉપરાંતના જે 500 રૂપિયાની નકલી નોટો ઝડપાઈ હતી. જોકે પોલીસે જે આ પ્રકરણમાં ફરાર દાહોદ તાલુકાના સારમાળા ગામના શૈલેષભાઈ અને નાની કરજ ગામના હિમસિંહભાઈને પકડવાની તજવીજ પણ હાથ ધરી છે. અમાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે 5 લાખ રૂપિયાની નોટો તેમની પાસેથી મળી છે અને હવે ક્યાં આપવાના હતા, ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.